वाला भाइयों ने बहनों, आप सर्व ने लॉगोस बाइबल स्टडी तरफ थी हूँ प्रेमी सलाम पाठवू छू। आजनो दिवस 24 फेब्रुआरी 2024 अने शनिवारनो आ नवो दिवस अपना जीवन में प्रभुए बताव्यो, जीवताओं में अपनी गणतरी करी ए माटे आपणे प्रभुनो खूब आभार मानिए छे। जे प्रॉमिस पापनी माफी आपवानुं प्रॉमिस प्रेरितना कृत्य 3 અધ્યાય અને 19મી કલમ પ્રેરિતના કૃત્ય 3 અધ્યાય 19મી કલમ માટે તમે પસ્તાવો કરો અને ફરો જેથી તમારા પાપ ભૂંસી નાખવામાં આવે। પિત્તરે કહ્યું, હવે તમે પસ્તાવો કરો, તમારા પાપથી પાછા ફરો જેથી તમારા પાપ ભૂંસી નાખવામાં આવે। પ્રભુની આગળ તમે કબૂલ કરો અને તમને પાપની માફી આપવામાં આવે। જ્યારે આનું બેકગ્રાઉન્ડ જોઈએ તો સુંદર નામના દરવાજા આગળ પેલો લંગડો ભિખારી લાંબા સમયથી ભીખ માગતો હતો, અને જે લોકો ત્યાં આવે મંદિરમાં પ્રાર્થનાને માટે એ થોડી થોડી ભીખ આપે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવતો હતો। હવે એક દિવસે પિતર અને યોહાન બપોરના સમયે પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા, અને જ્યારે પ્રાર્થના કરવા ગયા હજુ મંદિરમાં પ્રવેશ કરે છે એ પહેલાં પેલા લંગડા ભિખારીએ એમની સામે જોયું અને જાણે કે મને કંઈક આપશે એવી આશાથી। ત્યારે પિતરે શું કહ્યું કે મારી પાસે સોનું રૂપું તો નથી, અને જ્યારે આવું કહ્યું ત્યારે પેલા લંગડા ભિખારીને મનમાં થયું હશે કે મેં સોનું રૂપું તમારી પાસે માગ્યું છે ક્યાં, મને તો એક દિનાર આપો, મારે બીજું કંઈ વધારે જોઈતું નથી, એવું મનમાં થયું હશે। પરંતુ પિત્તર કહે છે, સોનું રૂપું અમારી પાસે નથી, પણ અમારી પાસે જે છે તે હું તને આપું છું। તો અમારી પાસે સોનું રૂપું નથી, પણ અમારી પાસે પ્રભુ ઈશ્વરનું નામ છે કે જેને વધસ તમે મારી નાખવામાં આવ્યો, જેને કબરમાં દાટવામાં આવ્યો, અને જે ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યો, સ્વર્ગમાં ચઢી ગયો, જેણે પવિત્ર આત્મા મોકલી આપ્યો અને 50માના દિવસે મંડળી સ્થાપી, એ ઈશ્વરનું નામ અમારી પાસે છે, સામર્થ્યવાન નામ છે, સોના રૂપા કરતાં મૂલ્યવાન એવું નામ અમારી પાસે, એ તને આપું છું અને એ નામથી તું ચાલતો થા, તારી જરૂરિયાત એ છે। અને ત્યાં લખવામાં આવ્યું છે કે તે તેનો હાથ પકડ્યો અને કૂદીને ચાલતો થયો અને ચમત્કાર એના હકમાં થયો। ત્યારે જે લોકોએ એને જોયું હતું ચમત્કાર, એ લોકોએ આશ્ચર્ય પામ્યા કે આ તો પેલો મંદિરમાં ભીખ માગવા બેસી રહેતો હતો એ છે, અને એ છે, આશ્ચર્ય થયું એમને। ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન જે પિત્તરે આપ્યું કે તમે ઈસુને વધસ તમે મારી નાખ્યો, પણ દેવે તેને મરણમાંથી સજીવન કર્યો છે, એ ઈશ્વરના નામથી અમે ચાલતો કર્યો છે, અમે અમારા સામર્થ્યથી અમારી શક્તિથી ચાલતો કર્યો નથી, એ ઈસુ કે જેને વધસ તમે મારી નાખવામાં આવ્યો, દેવે તેને ઉઠાડ્યો છે, એ ઈસુ, એ ઈસુના નામમાં એને ચાલતો કરવામાં આવ્યો છે। અને ત્યારે પિત્તરે કહ્યું કે હવે તમે પણ પસ્તાવો કરો, તમે તમારા પાપની કબૂલાત કરો, પ્રભુ ઈસુની આગળ તમે કબૂલાત કરો અને તમને માફી આપવામાં આવશે। ત્યારે પિત્તરનું કહેવાનું કે અમારી પાસે કોઈ બેંક બેલેન્સ નથી, અમારી પાસે કોઈ બિલ્ડિંગ નથી કે તને એમાં લઈ જઈએ, પણ અમારી પાસે મૂલ્યવાન ઈશ્વરનું નામ છે, જે નામથી તું ચાલતો થા। હવે આ બાબત આપણે જોઈએ તો શિષ્યોના જીવનમાં જે આ બાબત બની ચમત્કાર બન્યો, તો આજના સમયમાં આપણી પાસે મંડળીઓની પાસે પુષ્કળ દાન છે, FD છે, બેંક બેલેન્સ છે, સારા સારા બિલ્ડિંગો છે, સારા સારા આયોજનો છે, પણ અહીંયા પિત્તર કહે છે અમારી પાસે આવું કશું નથી પણ ઈસુનું નામ છે। તો આજે એ ઈસુનું નામ આજના દિવસોમાં આપણે જરૂર છે, આપણી પાસે હોય
તો આપણે બીજાને આપી શકીએ. અને આ પિતર અને યોહાને એ પ્રભુ ઈસુનું નામ આપ્યું. પસ્તાવો કરો. પસ્તાવો કરવા માટે પ્રભુનું વચન, પહેલો યોહાન પહેલો અધ્યાય અને સાતમી કલમમાં એ છે ને, જો આપણે આપણા પાપોની કબૂલાત કરીએ તો આપણા પાપો માફ કરવાને તે સર્વ સમર્થ અને ન્યાયી પ્રભુ છે. એ પ્રભુની આગળ કબૂલાત કરવાની છે, માણસોની આગળ કબૂલાત નથી, આ પ્રભુ ઈસુની આગળ કબૂલાત. અને તો પ્રભુ કહેશે તમારા પાપ માફ કરવામાં આવશે. વાલા ભાઈઓ અને બહેનો, આજે પ્રોમિસ કે તમે પસ્તાવો કરો, પાપથી પાછા ફરો, તો તમારા પાપ ભૂંસી નાખવામાં આવશે. અને એ જ બાબત આજે તમને ને મને પવિત્ર આત્માની દોરવણીમાં પ્રભુ કહી રહ્યા છે કે આપણે પાપથી પાછા ફરીએ, પસ્તાવો કરીએ અને આપણા પાપોની ક્ષમા પ્રભુ આપવા તૈયાર છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજનું પ્રોમિસ તમારા પર વિશ્વાસ કરનાર વ્યક્તિને માટે કે તમે પાપ કર્યું છે, પ્રભુ ઈસુની આગળ કબૂલાત કરો. અને પ્રભુ અમે તમારી આગળ કબૂલાત કરીએ છીએ, અમારા પાપોની ક્ષમા તમે આપો છો. અને એ વિશ્વાસમાં આજનું પ્રોમિસ અમારા જીવન માટે, સેવાને માટે, અમારી કબૂલાતને માટે તમે આશીર્વાદિત કરો. ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.